કોરોનાની બીજી લહેરે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કહેર મચાવ્યો છે, જેને અટકાવવા માટે સરકાર દ્વારા મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગરના લખતર તાલુકાના વણા ગામમાં પણ આ અભિયાન હેઠળ કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ અત્યારે આ કોવિડ સેન્ટરમાં તાળા લાગેલા જોવા મળી રહ્યા છે, જેને લઈને અભિયાન સામે સવાલો ઉઠી રહ્યા છે। વણા ગામમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 57 રીતે 65 દર્શાવવામાં આવી છે, જ્યારે ગામ લોકોનું કહેવું છે કે અહીં એક મહિનામાં 150થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે, તો કોરોનાને કારણે અહીં 18થી વધુ લોકોના મોત પણ થઈ ચૂક્યા છે। ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજનની સુવિધા ન હોવાનું પણ ગામ લોકોનું કહેવું છે, ત્યારે ગંભીર દર્દીને ક્યાં લઈ જવો તે સવાલ છે। પ્રાથમિક આરોગ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે વણા ગામમાં અત્યારે 25 એક્ટિવ કેસ છે, જ્યારે ખાનગી ક્લિનિકના ડોક્ટરે જણાવ્યું છે કે એક મહિનામાં તેમના જ ક્લિનિકમાં 50થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે। પટેલ અને અમારા ગામમાં કોરોના મુક્ત ગામ સરકાર એવું જાહેર કરે છે અને આ કોવિડ સેન્ટર ખોલેલું છે, પણ બિલકુલ તારા મારી જતરિયા છે અને જે બધી ચાલાદી જે ફોટા પાડી, બે દિવસથી કોઈ આવ્યો નથી અને બિલકુલ બંધ જ છે। 85થી 90 કેસ એક્ટિવેટ છે, છેલ્લા 15 દિવસમાં 20થી 22 મૃત્યુ થયેલ છે, અને હાલમાં આ બાબતે અવારનવાર સરકારની અધિકારીઓ પાસે રજૂઆત કરવા છતાં ઓક્સિજનની કોઈ વ્યવસ્થા પીએચસી વણા ખાતે થયેલ નથી, અને ઓક્સિજન ન મળવાથી 4-5 જણા મૃત્યુ થયેલ છે, અને પ્રાઇવેટ સેન્ટર જે ચલાવે છે ડૉક્ટર, ત્યાં ઓક્સિજનની વ્યવસ્થા હોય ત્યાં પણ માણસો સારવાર લઈ પોતાને જીવન બચાવે। આ બાબતે સરકાર દ્વારા વણા ગામે કોવિડ સેન્ટર શરૂ કરેલ છે, પણ તે હાલ પણ સગવડતાના અભાવે બંધ છે, એમાં પણ કોઈ સગવડતા પૂરી થયેલ નથી। આ બાબતે પણ અવારનવાર રજૂઆત કરેલ છે, છતાં પણ સરકાર કે કોઈ અધિકારીઓ આ બાબતે ધ્યાન આપતા નથી।